સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજ રોજ પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજ રોજ પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાના અધ્યક્ષસ્થાને યોજાવાની હતી, પણ ચૂંટાયેલા 24 કોર્પોરેટરોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક એક ફોર્મ ભરાયા હતા તથા અન્ય કોઈ પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરાયા હતા નહીં. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રમુખ ઉપપ્રમુખના નામ મેન્ડેટ ચૂંટણી અધિકારીને આપ્યું હતું. તો પ્રમુખ ઉપપ્રમુખ માટે અન્ય કોઈ ફોર્મ ભરાતા ચૂંટણી અધિકારી સોનલબા પઢેરિયા દ્વારા પ્રમુખ તરીકે દીપકભાઈ હસમુખભાઈ કડિયા તથા ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ લચ્છુમલ કિંતાણીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણ્યો હતો અને ઉપપ્રમુખ અને પ્રમુખને ફુલાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. તો કોંગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. જય રાવલ, ZSTV પ્રાંતિજ. ભારતીય જનતા પાર્ટી તથા પ્રાંતિજ નગરપાલિકાના ચૂંટાયેલા BJPના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓએ અમારી પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ ચૂંટણી કરી અમને વિજયી થવા બદલ સૌનો આભાર માનું છું. અને હવે પછી નવા આગામી વર્ષોમાં અમો નિષ્ઠાપૂર્વક કામકાજ કરીશું અને ખાતરી આપીએ છીએ, કામકાજ કરવાની ખાતરી આપીએ છીએ.